વડોદરામાં મહીસાગર નદીના કિનારે વસેલા એક ગામમાં પાડાએ એવો આતંક મચાવ્યો હતો કે ગામના લોકો 8 થી 10 દિવસ સુધી ઝાડ પર સુવા મજબૂર થયા હતા. આ જંગલી પાડો જેને જોતો તેની પાછળ મારવા દોડતો હતો. પાડો આવ્યો તો બહુ જ બીક લાગી એટલે મેં નાના બાળક ખોલીને કહી જઈએ છીએ, અને પાછું રાત્રે આવે 12 વાગે આવે, 11 વાગે આવે, 15 દાડા આવો હેરાન કરામાં. તો કેટલા દિવસે તમે અહીંયા ખાટલા પર? અમે તો આજે 8-9 દાડા જેવું થવાયું સાહેબ. આટલા દિવસથી સાહેબ અમને છે ને પાડો આવી ગયો ને એની અંદર અમારે જો ભેંસો આગળ આવી અને ભેંસોને પણ મારે અને અમોને પણ મારતો હતો, તો એ ભેંસોને જો દોવા નહોતો દેતો, ભેંસો હારે ચાલ લેવા નહીં, અમારે માટે ખાવાનું નહીં. એક ટાઈમ બનાવી અને અમે ખાઈને અને ઢોરોને હોય પૂરા નાખી આગો પાછો જાય ને તે ઘડી પૂરા નાખીને અમે રહેતા બને એટલે લઈને ચાલી જવાનું ઉપર. અચ્છા, તો બનાવવા માટે મતલબ કેવી રીતે? થોડીક કલાક તો ટાઈમ મળતો હતો, 11 વાગે હોય પાણી પીવા આવે, પણ 11 વાગે પહેલો આપણે ખાવાનું બનાવી દઈએ ને તો ખાઈ લેવાય, નહીં તો જઈ રાતે તમારે એમને મત જઈ. 10 દિવસથી આંબલી ઉપર છે ને હાઈની કોશિશ કરીને અમે આંબલી ઉપર રહ્યા. આજે આપેલી બૈરી ને રેખાન મારી આ બધું ઠપકાઈ કાઢી, એ તો દોખણા લઈ ગયા મટી ઉભરી, કાલે 15 જ પાડી હતી. એટલું બધું મારે છે કે એક ઓરત ને આગળ મારી છે બૈરીને, તો કમરમાં બી એને બી દુખાવો થઈ ગયો છે, 2-3 દિવસ મારે છે. અભી ત્યાં આગળ એક ઓરતને તળી દઉં તો સીધા જંગલમાં નાહી ગયા, નદી કિનારે ગયા, નદીમાંથી ક્યાં જાય? તો પછી આ છોકરા લઈને કઈ ભાગે? આ ગામના સ્થાનિકો હોડી મારફતે ભાઠાથી ડબકા સુધી આવીને તેમનું જીવન વ્યવહાર ચલાવે છે, તેમજ આ ગામમાં લગભગ 50 જેટલા ઘર આવેલા છે અને અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે. આ પાદરા તાલુકો ડબકા ગામ છે અને આ એનો ભાઠા વિસ્તાર છે. એની ભૌગોલિક સ્થિતિ ગણીએ તો દર વર્ષે આ એક બેટ છે અને આ બેટ તરીકે પ્રખ્યાત છે. અહીંયા પશુપાલકો પોતાના પશુનું ભરણ પોષણ થાય એના માટે વસવાટ કરે છે. અહીંયાથી 50 થી એવા છાપરા કરીને લોકો વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધો કરે છે. આ ગામ એટલું અંતરિયાળ છે કે તંત્ર પણ તેમની મદદે આવી શકે તેમ ના હતું. છેલ્લે ડબકા ગામના લોકોએ જંગલી પશુ રેસ્ક્યુ કરતા લોકોની મદદ લીધી હતી. પાડો રેસ્ક્યુ થઈ ગયો છે અને એને પકડી લેવામાં આવ્યો છે. કહેવાય કે હવે રાહતની શ્વાસ લીધી. હા, હવે રાહતની શ્વાસ લીધી કહેવાય.